वैक्सीनेशन માટે જનતા જાગૃત છે, પરંતુ વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં કોર્પોરેશને ક્યાંક કેટલીક ભૂલો કરી છે, કેટલીક અગવડોનો સામનો લોકો કરી રહ્યા છે. જે વેક્સિનેશન સેન્ટર પર આ વ્યક્તિઓ છે, વહેલી સવારે 6 વાગ્યાથી તેઓ આવ્યા છે, પરંતુ 11:30 નો સમય થયો હોવા છતાં પણ તેઓનો નંબર લાગ્યો નથી. સવારે 6 વાગે તેઓને ટોકન લેવા પડે છે. કેટલાક વ્યક્તિઓ સાથે વાત કરીશું. આપને પૂછીશ કયા પ્રકારની તકલીફ. सवारे 6 વાગ્યાથી આવ્યા છીએ અને લાઈનમાં બધા તડકામાં ઊભા છે. ટોકન માટે નંબર આવે ત્યારે ટોકન વેક્સિન અવેલેબલ નથી હોતી. ટોકન આપી દે ગઈકાલે લાઈનમાં 6 કલાક ઊભા રહ્યા હતા, પછી ટોકન આજનું આપી દીધું. આજે ફરીવાર સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, છતાં લાઈન કરાવીને અત્યારે બેસાડ્યા છે. હવે વેક્સિન મળશે કે નહીં મળે એ નિશ્ચિત નથી હજી. એ જ્યારે નંબર આવશે ત્યારે ખ્યાલ આવશે. આપને પૂછીશ કિસ પ્રકાર કી આ પ્રોબ્લેમ યહાં પે વેક્સિનેશન સેન્ટર પર. पिछले 3 दिन से मैं घूम रहा हूँ कि मुझे 8:30 बजे काम पे जाने पड़ता है, पर जब 1:30 बजे तक रहते हैं तो भी बोलते हैं वैक्सीन ख़त्म हो गए. सुबह 6 बजे से लाइन पे लगे हुए आपको बोलते हो, टोकन मिलने के बाद भी बोलते हैं वैक्सीन ख़त्म हो गई है. तो ये तो हम लोगों के लिए बहुत बड़ी प्रॉब्लम है. आप अभी वैक्सीनेशन सेंटर पर आए, आपको क्या जवाब मिला आप वैक्सीन लेने के लिए आए? मुझे ये जवाब मिला है कि सुबह 6 बजे 5 बजे आके यहाँ पे लाइन लगाना है और उसके बाद वही काउंट टोकन मिलेगा, उसके बाद ही आपको वैक्सीन मिलेगी. 11 बजे आने से वैक्सीन मिल नहीं रही है. ये यहाँ पर बहुत बड़ा प्रॉब्लम है. कोई कम्युनिकेशन नहीं है, कोई भी नहीं है. ऑनलाइन में भी चेक कर रहे तो स्लॉट्स फुल दिखा रहा है. पिछले 4-5 दिन से मैं रेगुलर चेक कर रहा हूँ. तो कॉर्पोरेशन ने इस पर कुछ लेके एक्शन लेके इसको जल्दी रिजॉल्व करना चाहिए. ટૂંકમાં કહીએ તો લોકો વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન માટે તો આવી રહ્યા છે, પરંતુ તેઓને કેટલે અંશે માત્ર ને માત્ર ટોકન મળે છે. તો ટોકન માટે પણ અલગ અલગ દિવસો સુધી રાહ જોઈ અને ત્યારબાદ વેક્સિન સુધી પહોંચવાનો વારો આવે છે. કોર્પોરેશને આ સિસ્ટમમાં કેટલે અંશે સુધારા કરવા જોઈએ, યા તો પછી રજિસ્ટ્રેશન કર્યું હોય તેવા જ વ્યક્તિઓને વેક્સિન આપવાનો નિયમ લાદવો જોઈએ.